સૌ બાલદેવોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજની વાર્તાનું શીર્ષક છે રેણુ અને વેણુ. મિત્રો, એક રાતી અને રૂપાળી ગાય હતી. ગાયનું નામ રેણુ. સરસ મજાના સિંગડા, કપાળ ઉપર ધોળું ટીલું, ગળામાં રણકતી ઘંટડી, રેણુ તો સૌને વાલી. રેણુને એક નાનકડું વાછરડું, અસલ તેના જેવું જ જોઈ લો. નાના નાના કાન, ટગર ટગર જોતી આંખો, એના ગળામાં ઘૂઘરાની માળા બાંધેલી. માને જુએ એટલે હાથમાં જ ન રહે. વાછરડાને બધા વાલથી વેણુ કહે. નામથી કોઈ બોલાવે તો તરત ઊંચા કાન કરે. બાળકો તો તેની પાસે જ વીંટળાઈને રમે. વેણુને પણ ગમે. વેણુની માં રેણુ સવારે વગડા તરફ ચરવા જાય, છેક સાંજે આવે. વેણુને એકલું ન ગમે, માં વગર થોડું જ ગમે. વેણુ સાંજે માની રાહ જુએ. દૂરથી ધૂળ ઉડતી દેખાય ને વેણુ ઉછળવા માંડે. માં આવે અને વળગી પડે. માં પણ વાલ કરે. માં એને ચાટીને ચોખ્ખું કરે. એક દિવસ વેણુએ હઠ પકડી, રેણુ સાથે વગડે ચરવા જવાની. રેણુ એને સમજાવે, વાલથી કહે, બેટા ત્યાં સાથે ન અવાય, થાકી જવાય. મોટી નદીઓ આવે, મોટી ટેકરીઓ આવે, પડી જવાય. પણ વેણુ એકનું બે ન થાય. આવવું એટલે બસ આવવું. માથી રિસાય ને ધમપછાડા કરે. રેણુએ થાકીને કહ્યું, ચાલ ત્યારે તને ખબર પડે કે કેમ વગડે જવાય. માં સાથે વેણુ તો ગયું વગડે ચરવા. તેને તો મજા પડી ગઈ ફરવાની. આમથી તેમ દોડે, સાડી ઝાખરા કૂદે, માની આગળ આગળ દોડે. આગે જઈને માની સામે જુએ, સામે જોઈને હસે, ફરી પાછું માની પાસે દોડતું આવે. થાકે બીજા વેણુ નહીં. વેણુએ મોટા મોટા ખેતર જોયા, ઘટાદાર ઝાડ ને ઊંચા ઊંચા પહાડ જોયા, ખળખળ વહેતા ઝરણા અને ઝરણાને કૂદીને જતા હરણા જોયા, ધોળા રૂ જેવા સસલા જોયા. વેણુએ આવું તો ક્યારેય નહોતું જોયું. ભીની માટીમાં ઉગેલું કૂણું ઘાસ કેવું મજાનું લાગે, ઝરણામાં પગ ઝબોળવાની કેવી મજા, અને ઊંચી ભેખડ ઉપરથી કૂદકા તો બસ માર્યા જ કરીએ. સવાર તો કેમ પડી ગઈ ખબર જ ન પડી. બપોર થયા, સૂરજ દાદા બરાબર માથા ઉપર, માથું તપે. દૂર એક ઘટાદાર ઝાડનો છાંયો હતો. રેણુ અને વેણુ ધીરે ચાલી અને ત્યાં પહોંચી ગયા. વડલાનું મોટું ઝાડ. વેણુને થયું, અરે આ તો આવડું મોટું ઝાડ, એનો એવડો મોટો છાંયો. વેણુ તો જોઈ જ રહ્યું. વડલાની નીચે આખા ગામની ગાયો અને વેણુ જેવા વાછરડા નિરાતે બેસે, બધા નિરાતે સૂતા. પણ વેણુની આંખ તો ખુલી ને ખુલી વડલા ઉપર ટગર ટગર જુએ. કેટલા બધા પંખી વડલા ઉપર રહે, કલબલ કલબલ કરે. વડલાના કાચા પાકા ટેટા ખાય. વેણુને ટેટા ખાવાનું મન થયું. વડલા ઉપરથી પોપટે નીચે પાડેલા એક બે ટેટા વેણુએ ખાધા. માએ કહ્યું, વેણુ સુઈ જા હવે. વેણુ કહે, ના રે ના, મારે તો ટેટા ખાવા છે. સૂરજ દાદા આથમણે નમ્યા, તાપ ઓછો થયો, સાંજ પડી. પંખીઓ ઉડી ઉડીને ચાલ્યા માળામાં. વેણુ એની માને કહે, માં માં આ બધા પંખીડા ક્યાં જાય? માં વાલથી કહે, એ બધા એના ઘરે જાય, હવે આપણે પણ જઈએ. વેણુના ગળામાં ઘૂઘરાની માળા રણકે. વેણુને થયું, અરે આજ તો મેં કેટલું બધું જોયું, મજા આવી. પેલું તો આખો દિવસ કિલ્લા સાથે બંધાઈને રહેવાનું, ના હરીફ શકાય કે ના ફરી શકાય. વેણુ તો એની માં સાથે પહોંચ્યું એના ઘરે. વેણુને ઘર તો હવે નાનું લાગે, ફરી પાછું ખીલે બંધાવું પડ્યું. વેણુને થયું કે આખો દિવસ છૂટા રહેવાનું હોય તો. વેણુને મીઠી નીંદર આવી. રાતે સપનામાં પેલું ખળખળ વહેતું ઝરણું અને કૂદતું હરણું આવ્યું. ઘટાદાર ઝાડ અને ઊંચા ઊંચા પહાડ આવ્યા. પેલા વડલાના ટેટા ઉપરથી સપનામાં ટ્રપ દઈને પડે. સવાર પડ્યું,
વેણુ તો ખસખસાટ ઊંઘે. કોઈ વેણુને હલબલાવ્યું. વેણુએ આંખ ખોલી જોયું તો સામે વેણુની માં જીભથી ચાટી ને વેણુને જગાડે. વેણુની માં કહે, બેટા વેણુ ચાલ ચાલ ઉઠ, હવે વગડે મારી સાથે ચરવા નથી આવવું, તારે વડલાના ટેટા નથી ખાવા. વેણુ તો રાજી થઈને માને વળગી પડ્યું. વેણુ ગળામાં કુકરા રણકાવતું, ઉછળતું કૂદતું ચાલ્યું વગડે, સાથે સાથે ગીત પણ ગાય. મોજ મજા બસ કરીએ, ખુલ્લામાં જઈ ફરીએ, રમીએ ભમીએ વગડે જઈ, ઘાસ મજાનું ચરીએ. તો મિત્રો, તમને આ બાળ વાર્તા ગમી હશે. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.